નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. 6 મહાનગરપાલિકાઓ અને 42 નગરપાલિકાઓમાં જ્વલંત વિજય મેળવી દબદબો ટકાવી રાખતો ભાજપા, તો 21 જિલ્લા અને 134 તાલુકા પંચાયતો સર કરી ગ્રામીણ વિસ્તારોમાં પ્રભુત્વ સ્થાપતો કોંગ્રેસ. શહેરી વિસ્તારોમાં વિકાસ કાર્યો પર પ્રજાએ મહોર મારી હોવાનું જણાવી ગ્રામ્ય કક્ષાએ વધુ કાર્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી, ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું વચન આપતા મોઢવાડિયા. ભરૂચમાં ભાજપાના બે નેતાઓની હત્યા મામલે નેપાળ સરહદેથી વધુ બે શખ્સોની ધરપકડ, પૂછપરછમાં વધુ વિગતો બહાર આપવાની એટીએસને આશા. ચેન્નાઈ સહિત પૂરગ્રસ્ત તમિલનાડુમાં યુદ્ધના ધોરણે થઈ રહેલું રાહત અને બચાવ કાર્ય, ગંભીર સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં, પીએમએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સ્થિતિની કરી સમીક્ષા. આંધ્ર, ચંદીગઢ, ગોવા, જમ્મુ, કેરળ અને કર્ણાટકમાં 6 નવી આઈઆઈટીની સ્થાપનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 15 ક્ષેત્રોમાં એફડીઆઈ નીતિમાં સુધારાને પણ અપાઈ લીલી ઝંડી. દિલ્હીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4th અને અંતિમ ટેસ્ટ મેચનો આરંભ, ક્લીન સ્વીપ માટે પ્રથમ દાવમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની સંગીન શરૂઆત. સમાચાર વિગતવાર જોઈએ. જસ્ટિસ તીરથસિંહ ઠાકુર દેશની સર્વોચ્ચ અદાલતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ આજે દરબાર હોલમાં યોજાયેલા દબદબાપૂર્ણ કાર્યક્રમમાં જસ્ટિસ ઠાકુરને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, નૌકાદળ, ભૂમિદળ તથા વાયુદળના વડાઓ અને અન્ય પ્રધાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઠાકુરની મુદ્દત એક વર્ષથી ઉપરના સમય માટે રહેશે. પૂરગ્રસ્ત તમિલનાડુ અને ચેન્નાઈમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સેના, નૌસેના અને તટરક્ષા દળોએ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. હવામાન ખાતાએ તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ વધુ વરસાદ પડવાની ચેતવણી આપી છે. એરપોર્ટ ઉપર ભરાયેલા પાણીને કારણે ચેન્નાઈ એરપોર્ટ 6 ડિસેમ્બર સુધી બંધ રહેશે. રેલ તથા સડક વ્યવહાર ઉપર પણ ઘેરી અસર પહોંચી છે. વરસાદ અત્યારે થોડો અટક્યો હોવાથી બચાવ કામગીરી થોડી સરળ બની છે. જો કે ચારે બાજુ ભરાયેલા પાણીને કારણે ચીજવસ્તુ, દવાઓ, પીવાનું પાણી વગેરે પહોંચાડવાનું મુશ્કેલ બન્યું છે અને એ માટે બોટની મદદ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા કેન્દ્રીય કેબિનેટની એક બેઠક બોલાવી હતી. તેમણે તમિલનાડુને સમસ્યામાંથી ઉગારવા શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહપ્રધાન રાજનાથસિંહે રાહત અને બચાવ કામગીરી વિશે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી અને આજે સંસદમાં એ અંગે માહિતી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ગોવા, જમ્મુ, કેરળ અને કર્ણાટકમાં મળીને કુલ 9 આઈઆઈટી ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. 2015-થી 2019 સુધીના 4 વર્ષમાં આ આઈઆઈટી ચલાવવા પાછળ ₹1,412 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. શ્રી મોદીએ 15 ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ નીતિમાં સુધારાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ભારત અને ઈરાન વચ્ચે વિઝા નીતિ સરળ બનાવવાની એક સમજૂતી ઉપર પણ ભારતે મંજૂરીની મહોર મારી દીધી છે. કેન્દ્ર સરકારે કલકત્તા, મોહાલી, પુણે, ભોપાલ અને તિરુવનંતપુરમમાં ભારતીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થાન માટે 4,799 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આવેલા પરિણામોમાં ગુજરાતના મતદારોની આગવી સૂઝનો અનુભવ સૌ કોઈને થયો છે. 6 મનપા અને 42 નગરપાલિકામાં ભાજપને જીતાડી શહેરી વિસ્તારોમાં ભાજપાએ કરેલ વિકાસ કાર્યોનું સમર્થન કર્યું છે, તો 21 જિલ્લા અને 134 તાલુકા પંચાયતો કોંગ્રેસને હસ્તક કરી છે અને એક તક આપી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર ગુજરાતના મતદારોએ પોતાની પરિપક્વતાનો પરચો આપ્યો છે. શાળા મતદારે શહેરી વિસ્તારમાં ભાજપના દબદબાને યથાવત રાખ્યો છે, તો ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસને એક તક આપી ભાજપાને ચેતવ્યો છે. અંતિમ પરિણામો મુજબ 6-6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. અમદાવાદમાં 192 બેઠકોમાંથી ભાજપાએ 142, કોંગ્રેસે 49 બેઠકો મેળવી છે, જ્યારે અન્યને ફાળે એક બેઠક ગઈ છે. વડોદરામાં 76માંથી ભાજપાએ 58, કોંગ્રેસે 14, તો અન્યએ 4 બેઠક જીતી છે. સુરત મનપાની 116 બેઠકો પૈકી ભાજપાને 80, તો કોંગ્રેસને 36 બેઠકો મળી છે. રાજકોટમાં રસાકસી બાદ ભાજપા 38, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર વિજય મેળવવામાં સફળ નીવડ્યા છે. ભાવનગરની 52માંથી ભાજપને ફાળે 34, તો કોંગ્રેસને ફાળે 18 બેઠકો ગઈ છે. જામનગરની 64 બેઠકોમાંથી ભાજપાએ 38, તો કોંગ્રેસે 24 બેઠકો કબજે કરી છે. ભાજપાએ મનપામાં સત્તા ટકાવી રાખી છે, પણ ગઈ ચૂંટણી કરતાં બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. નગરપાલિકામાં પણ ભાજપાએ વિજય પતાકા લહેરાવી છે. કુલ 56 નગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં 42 ભાજપાએ જીતી છે. જોકે ગઈ ચૂંટણીની સરખામણીએ ભાજપાએ 5 નગરપાલિકા ગુમાવી છે, તો કોંગ્રેસે 10 નગરપાલિકા જીતી ગઈ ચૂંટણીની સરખામણીએ 5 વધુ પાલિકાનો ફાયદો મેળવ્યો છે. અન્યને ફાળે 2 નગરપાલિકા આવી છે, તો ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે વિજય હાંસલ કર્યો છે. 12 વર્ષના લાંબા ગાળા બાદ પંચાયતમાં પંજાનું પ્રભુત્વ સ્થપાયું છે. ગઈ ચૂંટણીમાં એક પણ જિલ્લા પંચાયત નહીં મેળવી શકેલી કોંગ્રેસે કુલ 31 જિલ્લા પંચાયતોમાંથી આ વખતે 21 પંચાયતો પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપાએ ગઈ ચૂંટણીની સરખામણીએ 23 જિલ્લા પંચાયતો ગુમાવી માત્ર 7 પર વિજયનો સંતોષ માનવો પડ્યો છે. જે 21 જિલ્લા પંચાયતો કોંગ્રેસને ફાળે ગઈ છે તેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા, મોરબી, મહીસાગર, નર્મદા, તાપી, પાટણ, રાજકોટ અને સાંબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપને ફાળે સુરત, કચ્છ, વલસાડ, પોરબંદર, નવસારી, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા પંચાયતો આવી છે. ભરૂચમાં ભાજપાને ફાળે 12, કોંગ્રેસને ફાળે 13 બેઠકો આવી હોય 9 બેઠક મેળવનાર જેડીયુ જેને ટેકો આપશે એની સરકાર આવશે એવું જ ગીર સોમનાથનું છે. અહીં 13-13 બેઠકો મેળવનાર ભાજપા અને કોંગ્રેસમાંથી કોને ફાળે પંચાયત જશે એનો આધાર 2 અપક્ષોના વલણ પર છે, તો ડાંગ જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ છે. કુલ 230 તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 134 પંચાયતો હાંસલ કરી છે. ગઈ ચૂંટણીમાં માત્ર 37 તાલુકા પંચાયતો મેળવનાર કોંગ્રેસનો જનાધાર આ વખતે ખાસ્સો મજબૂત થયેલો જણાય છે, તો ભાજપાને ગઈ ચૂંટણીમાં મળેલ 192 તાલુકા પંચાયતોની સામે આ વખતે માત્ર 67 પંચાયતો મળી છે, જ્યારે 29 તાલુકા પંચાયતો અન્યોને ફાળે ગઈ છે. પરિણામનું એકંદરે વિશ્લેષણ કરીએ તો ભાજપાના ગઢ ગણાતા અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં કોંગ્રેસ પોતાનો પંજો પ્રસરાવી શક્યો છે, તો દક્ષિણ ગુજરાત જેવા કોંગ્રેસના ગઢમાં ભાજપા ગાબડા પાડી શક્યો છે. મતદારોની બદલાયેલી માનસિકતા અને વલણ પ્રત્યે બંને મુખ્ય પક્ષોએ હવે સજાગ રહેવું જ રહ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 6-6 મહાનગરપાલિકાઓ કબજે કર્યા બાદ અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં વિજય ઉજવણી થઈ હતી. ભાજપના ટોચના આગેવાનો તથા કાર્યકરોની બહોળી હાજરીમાં મુખ્યમંત્રીએ મતદારોનો આભાર માન્યો હતો. કાઉન્સિલર ભાઈ બહેનો જે ચૂંટાયા છે એમને હું અભિનંદન આપું છું, અને જે નથી ચૂંટાઈ શક્યા આપણે બધા સાથે રહીને મહાનગરોની સેવા કરીશું. 56 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી પણ સાથે સાથે હતી, એમાંથી આપણે 40 નગરપાલિકાઓ જીત્યા છીએ. મિત્રો, ગુજરાતના રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને કોંગ્રેસ પક્ષના પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયાએ સ્વાગત કર્યું છે. તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ, પીવાનું પાણી અને સિંચાઈના કામો ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત સ્થાનિક શાસન આપશે. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપશે, અને જે પાયાના પ્રશ્નો છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જ્યાં એમને બહુમતી મળી છે ત્યાં, એમાં ગ્રામ્ય વિસ્તારના
રસ્તા, ક્યાં પીવાનું પાણી અને જે સિંચાઈના નાના કામો છે, એ ઉપરાંત પ્રજાને જે અત્યારે તુમારશાહીમાંથી મુક્ત કરવાની છે એ માટે સરળ વહીવટ આપવાની, લોકાભિમુખ વહીવટ આપવાની કોશિશ. ભરૂચ ભાજપના બે નેતાઓની હત્યા મામલે એટીએસ દ્વારા વધુ બે શખ્સને ઝડપી લેવાય છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની મદદથી એટીએસ દ્વારા નેપાળ બોર્ડર પરથી બંને શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા બંને શખ્સોમાં હત્યાના સૂત્રધાર જાવેદ ચિકનાના ભાઈ આબિદ ઉર્ફે દાઉદ પટેલ અને સલીમ ઘાંચીનો સમાવેશ થાય છે. આબિદની ધરપકડથી હત્યા મામલે વધુ કેટલીક વિસ્ફોટક માહિતી બહાર આવવાની એટીએસના અધિકારીઓને આશા દર્શાવી છે. મહત્વનું છે કે 2 નવેમ્બરે ભરૂચના સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ પર હાજર સ્થાનિક ભાજપાના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની બાઇક પર આવેલા બુકાનીધારી બે શખ્સોએ ગોળી મારીને હત્યા નિપજાવી હતી. આ મામલે ગુજરાત પોલીસે અગાઉ કેટલાક શખ્સોને ઝડપી લીધા હતા, જેની પૂછપરછમાં હત્યાકાંડના સૂત્રધાર તરીકે દક્ષિણ આફ્રિકાના જાવેદ ચિકનાનાનું નામ બહાર આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે તેમની સૌરાષ્ટ્રની મુલાકાતના બીજા દિવસે નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થિત જગત મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરમાં બ્રાહ્મણોના શ્લોકગાન સાથે વિધિવત પૂજન કરી રાષ્ટ્રપતિએ દેશવાસીઓના કલ્યાણ માટે શુભકામના કરી હતી. દ્વારકા ખાતે રાષ્ટ્રપતિનું શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દ્વારકા ખાતે પશ્ચિમ ક્ષેત્રની શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. શારદાપીઠ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓથી રાષ્ટ્રપતિને અવગત કરાયા હતા. દેવસ્થાન સમિતિ વતી પરિમલ નથવાણી તથા જિલ્લા કલેક્ટર એચ કે પટેલે સ્મૃતિચિહ્ન આપી રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું. આ અવસરે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પ્રભુબા માણેક, દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ જામનગરથી ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાં દિલ્હી જવા રવાના થયા હતા, જ્યાં નાણામંત્રી સૌરભ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ તેમની ભાવભીની વિદાય આપી હતી. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. અમેરિકાના કેલિફોર્નિયાના સાન બર્નાન્ડિનોમાં સમાજસેવા કરતી એક સર્વિસ એજન્સીમાં 3 બંદૂકધારીઓનો આતંક. અંધાધૂંધ ગોળીબારમાં 14 વ્યક્તિના મોત. રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ કરી ઘટનાની નિંદા. નેપાળને રાજકીય સંકટનું તત્કાલ સમાધાન કરવા ભારતનો અનુરોધ. ભારતે તેનો કોઈ પુરવઠો અટકાવ્યો નહીં હોવાની ચોખવટ. બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો ભારતના પણ હિતમાં હોવાનું જણાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ. ખાતરના વધુ ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર ખાતર ઉત્પાદન કરતી કંપનીઓને મૂડીરોકાણ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી રહી હોવાની કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન અનંતકુમારની જાહેરાત. તેનાથી ખેડૂતોને પણ થશે ફાયદો. રશિયાએ સીરિયા અને ઇરાકમાં આઈએસઆઈએસને મદદ કરી રહેલા તુર્કી વિરુદ્ધ રજૂ કરેલા પુરાવા. આઈએસઆઈએસના આતંકવાદીઓ તુર્કીને ચોરેલું ખનીજ તેલ નિયમિત રીતે પૂરું પાડતા હોવાનો ઉપગ્રહ પરથી મળેલા પુરાવાને આધારે રશિયાનો દાવો. ભારતની પીવી સિંધુએ ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા વિભાગમાં બીજા રાઉન્ડમાં મેળવી લીધો છે પ્રવેશ. પુરૂષ વિભાગમાં કે શ્રીકાંત અને ગુરુસાઈ દત્ત પણ બીજા રાઉન્ડમાં. ક્રિકેટ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન ઉપર 4th અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ભારત પહેલેથી જ સિરીઝ જીતી ચૂક્યું છે, છતાં તેની નજર ક્લીન સ્વીપ ઉપર રહેશે. 1993 પછી ભારત દિલ્હીમાં એક પણ ટેસ્ટ મેચ હાર્યું નથી. આજે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને છેલ્લા અહેવાલ અનુસાર ભારતે 1 વિકેટે 39 રન કર્યા છે. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.